સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. મહારાજને કીર્તન ભક્તિ અને કથા પ્રત્યે કેવો પ્રેમ હતો એ આપણે આજ આ વિડીયોમાં જોઈએ. સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીની કલમે આ વિડીયો અને વચનામૃતમાં આવતા જાયગા શબ્દનો અર્થ જગ્યા એટલે કે રહેવાનું સ્થાન છે. આ બધી 200 વર્ષ પહેલાંની ભાષા છે, કોઈ તળપતા શબ્દો નથી. તારીખ 20/11/1819 શનિવાર માગસર સુદ ચોથના દિવસે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં પોતાની અક્ષર ઓરડીના ચોકમાં મુકુંદાનંદ વર્ણીએ પલંગ બિછાવ્યો હતો, તેના પર સૂતા હતા. રાત્રિના 10:30 સમય છે. પલંગ ઉપર સુવાળી ગાદી બિછાવી હતી. જ્યારે રાત 1:30 ગઈ એટલે કે 10:30 પછી, ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉચ્ચ સ્વરે હાથમાં સરોદ વાજિંત્ર લઈ અને સાધુની જાયગાને વિશે બિહાગ રાગના પદો ગાવા લાગ્યા. હાલ જ્યાં ચોકમાં વાહનોનું પાર્કિંગ છે ત્યાં પહેલાં સાધુની જાયગા હતી. મહારાજે જ્યાં વચનામૃત કહેલું છે ત્યાં છત્રી છે તે જગ્યા. તે મુક્તાનંદ સ્વામીએ કીર્તન ગાતા ગાતા પોતાના ચિત્તને ભગવાનની મૂર્તિમાં જોડી દીધું. તે સમયના મુક્તાનંદ સ્વામીના ગાનને મહારાજ અક્ષર ઓરડીમાં સૂતા સૂતા સાંભળતા, શ્રીહરિના પલગને ફરતા 10-12 પાર્ષદો સૂતા હતા. તેમની આગળ મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા હોય એવું જણાય છે. ત્યારે પાર્ષદોએ કહ્યું કે મુક્તાનંદ સ્વામીનો સ્વર આટલો ઊંચો નથી, આ કીર્તન બ્રહ્માનંદ સ્વામી ગાતા હોય એવું લાગે છે. ત્યારે શ્રીહરિની પાસે ગામ પચ્છમના દેવજી ભક્ત હતા. ત્યારે મહારાજે તેમને કહ્યું, તમે જોઈ આવો કીર્તન કોણ ગાય છે એ. ત્યારે દેવજી ભક્ત સંતોની જાયગા હતી તેના બારણાની આગળ આવ્યા અને ત્યાં ઊભા રહીને પૂછ્યું કે આ કીર્તન કોણ ગાય છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે અમે ગાઈએ છીએ. પછી દેવજી ભક્ત મહારાજની પાસે આવ્યા અને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે. પછી મહારાજ કહે કે આ બ્રહ્માનંદ સ્વામીનો અવાજ નથી, માટે ચાલો આપણે જઈને સાચી વાત નક્કી કરીએ. સુખદાયક ભગવાન સ્વામિનારાયણ તે વખતે કીર્તન ગાનને બહાને સંતોને દર્શન દેવા સાધુની જાયગાને વિશે આવ્યા. તે વખતે મુક્તાનંદ સ્વામી પ્રેમ રસમાં મગ્ન થઈ કીર્તન ગાન કરતા હતા. બીજા કેટલાક સંતો તે વખતે સૂતા હતા અને મુક્તાનંદ સ્વામી ભેળો હું સિદ્ધાનંદ કીર્તન ગાન કરતા. સિદ્ધાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય બન્યા હતા. એ વખતે મારી ઉંમર 20 વર્ષની હતી. શ્રીહરિ પધાર્યા એવું સાંભળી સૌ જાગ્યા અને ચોકમાં ચોતરો છે ત્યાં શ્રીહરિ બેઠા. તે વખતે શ્રીહરિના માટે સંતોએ ગાદી તકિયો બિછાવ્યા અને મહારાજ દક્ષિણ દિશામાં મુખ રાખીને બેઠા. હાલ જ્યાં ગોપીનાથજીનું મંદિર છે તે બાજુ. શ્રીહરિના ઉપર સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને માથા ઉપર એક ભારે પાઘ હતી, એક ચાદર ઓઢી હતી અને એક સુંદર ધોતિયું પહેર્યું હતું. સુખકારી શ્રીહરિની એવી શોભા બની હતી જે કહી શકાય એમ નથી. પછી બધા સંતો માટે આસન પાથર્યા અને સંતો પણ ત્યાં બેઠા. પછી બધા સંતોની સભા ઉત્તર મુખે થઈ હતી. શ્રીહરિના દર્શન કરવા તથા વાતો સાંભળવા હરિભક્તો કાયમ વારા ફરતી આવ્યા કરતા. કાયમ નવા નવા ભક્તો ગામો ગામથી આવતા આવું ગ્રંથકાર લખે છે. ત્યાં થયેલી સભા કમળના વન સમાન લાગતી. તે વખતે મહારાજે પૂછ્યું કે અત્યારે કીર્તન કોણ ગાતું હતું, અમે તે સાંભળવા અહીં આવ્યા છીએ. એ ગાન છેક અક્ષર ઓરડીમાં સાંભળી મહારાજ અહીં પધાર્યા તો એ મુક્તાનંદ સ્વામી કેટલું સરસ ગાતા હશે. ત્યારે બીજા સંતો એવું બોલ્યા કે એ મુક્તાનંદ સ્વામી ગાતા હતા, તેમણે રોજ કીર્તન ગાવાનો નિયમ છે, તેઓ એક દિવસ પણ આ નિયમને ભૂલતા નથી. સ્વામી જ્યારે કીર્તન ગાતા હોય છે ત્યારે ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના મનને ભગવાનમાં પરોવી દે છે. ત્યારે શ્રીહરિ કહે કે અમને કીર્તન ગાન આવડતું નથી, અમને કીર્તન ગાતા નથી આવડતું. કેવી મનુષ્ય લીલા કરે છે, ક્યારેક મહારાજ અદ્ભુતતા દેખાડે તો ક્યારેક માનવ જેવા લાગે છે. આ પૃથ્વી પરના દરેકને ગાતા વગાડતા શીખડાવનાર એ પોતે છે, પણ મનુષ્ય ચરિત્ર કરે છે. કીર્તન ઉપર અમને ખૂબ પ્રેમ છે, મહારાજ કહે છે કીર્તન સાંભળતા અમને તૃપ્તિ થતી જ નથી,
મહારાજ કહે, અમે ક્યારેય કીર્તન સાંભળતા સાંભળતા થાકતા જ નથી, અમે ધરાતા જ નથી. કીર્તન સાંભળીને કીર્તન અને કથામાં ભગવાનની મૂર્તિ સહિત પ્રત્યક્ષ રહે છે. કીર્તન અને કથા જેવી કોઈ બીજી વાત નથી. આ વાતને અમે મુખ્ય રૂપે સમજીએ છીએ. કીર્તન અને કથામાં અમારા ભાવ ગંગાના પ્રવાહ જેવો વેગીલો રહે છે. અમે જ્યારે કીર્તન અથવા કથા શ્રવણ કરીએ છીએ ત્યારે શરીરનું લગાર પણ ભાન અમને રહેતું નથી. અમારે બોલતા ચાલતા પણ મન કથા કીર્તનમાં રહે છે. અમારું મન કથા કીર્તન છોડીને બીજે ક્યાંય જતું નથી. જેટલો સારરૂપ રસ છે તે બધો કથામાં અને કીર્તનમાં જ છે તેવું અમે દેખીએ છીએ. જે કથામાં અને કીર્તનમાં ભગવાનનો સંબંધ ન દેખાય તેવા કીર્તન અને કથાને અમે રસ વિનાના અસાર જાણીએ છીએ અને તેનો દૂરથી જ ત્યાગ કરતા રહીએ છીએ. એવી રીતે મહારાજે કીર્તન કથાનો મહિમા કહ્યો અને પછી કહ્યું કે હવે સંતો, અમે પ્રશ્ન પૂછીએ તેનો ઉત્તર તમારી જાણમાં આવે તેમ કરજો. જો તમારો કહેલો ઉત્તર અમારી નજરમાં નહીં આવે તો અમે શાસ્ત્ર પ્રમાણે ઉત્તર કરીશું. મહારાજ જ્યારે પણ કાંઈ પ્રશ્ન પૂછતા ત્યારે તેનો ઉત્તર પહેલાથી જ વિચારેલો રાખતા. સંદર્ભ ગ્રંથ હરિચરિત્રામૃત સાગર પુર 21 તરંગ 2. અને પછી મહારાજે પ્રશ્ન પૂછ્યા અને પ્રથમના પહેલા વચનામૃતનો પ્રારંભ થયો, જે અખંડ વૃત્તિ રાખ્યાનું છે. એ વચનામૃતનો સારાંશ થોડોક અહીં જોઈએ. મહારાજે હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો છે કે સર્વ સાધનમાં સૌથી કઠણ એટલે કે અઘરું સાધન કયું છે એમ. સાધન એટલે સાધના જ્ઞાન આદિ. પછી હરિભક્તોએ પોતપોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ બરાબર ઉત્તર થયો નહીં. પછી મહારાજે એવું કહ્યું કે લ્યો અમે ઉત્તર કરીએ. આગળ પણ હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ લખ્યું એ આપણે સાંભળ્યું કે મહારાજ કંઈ પણ પ્રશ્ન પૂછે તેનો ઉત્તર એ પહેલાથી જ શાસ્ત્ર પ્રમાણે વિચારેલો રાખે. એટલે મહારાજે એવું કહ્યું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેનાથી બીજું કોઈ સાધન કઠણ નથી. આ એક જ સાધન કઠણ છે, મતલબ કે અઘરું છે. અને જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ નથી. કારણ કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી જે મનુષ્યના હાથમાં હોય એ મનુષ્ય જે પદાર્થ ચિંતવે તે તેને મળી જાય. એમ ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ જેને રહી જાય તો મનુષ્ય જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એને જોવાને જો ઈચ્છે તો તે બધા ભગવાનના ગોલોક આદિક ધામ પણ દેખાય. માટે જ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એનાથી મોટી પ્રાપ્તિ બીજી કોઈ નથી. પછી હરિભક્તોએ ખૂબ સરસ બીજા પ્રશ્નો પણ એ વચનામૃતમાં પૂછેલા છે. આ વચનામૃત મહારાજે જ્યાં ગઢપુર મંદિરમાં હાલ પાર્કિંગની પાસે છત્રી છે ત્યાં કહેલું. પહેલાં ત્યાં સાધુની જાયગા હતી. વળી હરિલનામૃતમાં વિહારી લાલજી મહારાજ લખે, કદી ગાન સુણી હરિ ડોલે, ધન્ય ધન્ય મુખે એમ બોલે. ત્યારે કોઈક બહુ સારું ગાય ત્યારે મહારાજ તેના ઉપર રાજી થઈ જાય અને ડોલવા લાગે અને મુખેથી ધન્ય ધન્ય એમ બોલે અને છાતીમાં ચરણારવિંદ આપે. અને મહારાજે વચનામૃત પ્રથમ પ્રકરણના 22માં એવું કહ્યું છે કે મૃદંગ સારંગી સરોદા તાલ એ બધું લઈને જો કીર્તન ગાતા હોય પણ એ ગાતી વખતે જો ભગવાનમાં સમૃદ્ધિ ન રહે, ભગવાનની મૂર્તિ મનમાં ન રહે તો એ ગાય પણ ન ગાયા જેવું છે. અને ભગવાનને ભૂલીને તો આ જગતમાં ઘણા જીવ ગાય છે, વાજિંત્ર વગાડે છે, પણ તેને કરીને મનમાં શાંતિ આવતી નથી. માટે નામ રટણ કરવું, નારાયણ ધૂન કરવી એ બધું ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. હાલતા ચાલતા ખાતા પીતા આદિ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, એટલી વાત કહી અને મહારાજ કહે કે લ્યો હવે કીર્તન ગાન કરો. યાદિક મહારાજે ઘણા વચનામૃતમાં કીર્તન વિશેની વાત કરી છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન અવશ્ય દબાવી લેજો.
પ્યારે તો રમો રજિયા.